સૌ ભણે સૌ આગળ વધેની વાતો વચ્ચે બનાસકાંઠાના વડગામ તાલુકાના હડમતિયા ગામની પ્રાથમિક શાળાના ઓરડા જર્જરિત થઈ ગયા હોય બાળકો મુશ્કેલી વેઠી રહ્યા છે। શાળામાં સુવિધાના અભાવે મધ્યાહન ભોજન પણ ખુલ્લામાં બનાવવા સંચાલકો મજબૂર બન્યા છે। વડગામ તાલુકાના હડમતિયા ગામની પ્રાથમિક શાળા અંદાજે 60 વર્ષ જૂની હોય હવે સાવ જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે। થોડા મહિના પૂર્વે વાવાઝોડામાં આ શાળાનો મધ્યાહન ભોજનનો શેડ પણ ઉડી ગયો હોય હાલ મધ્યાહન ભોજન પણ ખુલ્લી જગ્યાએ બનાવવું પડે છે। શાળામાં આવેલા મોટાભાગના ઓરડા જર્જરિત અને ઓરડા ઉપર આવેલા પતરા પણ તૂટી ગયા છે। હાલ જે જગ્યાએ મધ્યાહન ભોજન બનાવાય છે ત્યાં પણ ઓરડા ઉપરના પતરા તૂટી ગયેલા હોય વરસાદમાં ભોજન બનાવવા માટે સંચાલકોને વલખા મારવા પડે છે। વાવાઝોડામાં તૂટેલા શેડના પતરાઓ મામલે રજૂઆત કરાઈ હોવા છતાં હજુ સુધી કોઈ કામગીરી કરાઈ નથી, જેથી સંચાલકો હાલ તૂટેલા પતરાવાળા ઓરડામાં ભોજન બનાવી રહ્યા છે। વરસાદ આવે તો ભોજન બનાવવું પણ મુશ્કેલ બન્યું છે। બીજી તરફ 60 વર્ષ જૂની સ્કૂલના ઓરડા હાલ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યા છે। લાકડાના બારી બારણામાં પણ ઉધઈ લાગી ગઈ છે અને તિરાડો પણ જોવા મળી રહી છે। તમામ ઓરડાઓમાં વરસાદમાં પાણી ટપકી રહ્યું હોય ગ્રામજનો આ શાળા માટે નવા ઓરડા બનાવવાની માંગ કરી રહ્યા છે, ત્યારે સંબંધિત અધિકારીઓ પણ આ મામલે ગંભીર બને તે ઇચ્છનીય છે।